नमस्कार समाचारों साथे हूँ छुमन। बात करीशु महत्वना समाचार विषय। महत्वना समाचार मळी रह्या छे तेना पर नजर करिए तो अरवली में ठंडी थी ठूठवाता 57 वर्षना खेडूतनुं मौत थयुं छे। मोडासाना टींटोई गामे रात्रे खेतरमां पियत माटे गयेला खेडूतनुं मौत थयुं छे। तो एक तरफ जे खेडूतो छे ते दिवसे वीजळी आपवानी मांग करी रह्या छे। ग्राम पंचायतनी टीमे हाल तो घटनास्थळे पहोंचीने खेडूतनुं पंचनामुं कर्युं छे। पोलीसे खेडूतना मृतदेहने पोस्टमोर्टम माटे सरकारी दवाखाने खसेड्यो छे। आज अंगे वधु वात साथे समत राकेश फोनलाइन पर जोड़ाया छे। राकेश, ठंडी थी ठूठवाता 57 वर्षना खेडूतनुं मौत थयुं छे, पियत माटे रात्रे खेडूत खेतरमां गया हता, ठंडीना कारणे मौत थयुं, शुं विगत? जी अने चोक्कस जणावी दे के अरवली जिल्लानो मोडासा तालुकानो टींટોઈ ગામ છે તેની આ ઘટના છે। રાત્રે સમયે જે રાત્રે જે લાઈટ આવે છે અને ત્યાં પિયત માટે જે ખેડૂત ગયો હતો રાત્રે ઠંડીથી ઠૂઠવાતા એનું મોત થયું છે એવું લોકો એના પરિવારજનો પણ કહી રહ્યા છે અને પંચનામું કર્યું છે એના અંદર પણ ઉલ્લેખ કર્યો છે। કેટલાક સમયથી જ વાત કરવામાં આવે તો ખેડૂતો સતત રાત્રિનું લાઈટ બંધ કરી દિવસનું લાઈટ આપવું એના માટે જે સરકારને એ લોકોએ રજૂઆત પણ કરી છે, કલેક્ટરે રજૂઆત કરી, છતાં પણ આજ દિવસ સુધી કઈ સાંભળો નહીં થયો અને આવી ઠંડીના અંદર જે ખેડૂતનું મોત થયું છે એને લઈને ખેડૂત આલમના અંદર ભારેભાર રોષ છે અને આવનાર દિવસોના અંદર કદાચ દેખાવો પણ થઈ શકે એવું લાગી રહ્યું છે। આભાર રાકેશ માહિતી આપવા માટે। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાવારે ખેડૂતોને મળતી રાત્રિ વીજળી અંગે ટ્વીટ કરી દિવસે વીજળી મળે તેવી માંગ કરી। ભાજપના નેતાએ ટ્વીટમાં લખ્યું કે કાતિલ ઠંડીમાં રાત્રે મોટા શહેરોની સડકો પણ સુમસામ થઈ જાય છે, જ્યારે આપણે બ્લેન્કેટ ઓઢી ટીવીની સિરિયલો માણતા હોઈએ છીએ ત્યારે આ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતને પાણી વાળવા ખેતરમાં રાત્રે ઝઝૂમવું પડે છે। કોલ્ડ વેવ દરમિયાન કૃષિમાં અપાતી વીજળીના ટાઈમ ટેબલમાં તાત્કાલિક ફેરફાર જરૂરી બન્યો છે। અંકલેશ્વર હાંસોટ રોડ પર એલએનટી કંપનીનું આમળા ખાડી પાસે બુલેટ ટ્રેન લાઇનની કામગીરી ચાલુ છે, જેમાં વીજેપીએન એન્જિનિયરિંગે આમળા ખાડીની પાસે સ્ટોરરૂમ કેબિન મૂકી છે, જેમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ કેબિનને નિશાન બનાવી ફેબ્રિકેશનનો વિવિધ સામાનોની ચોરી કરી ફરાર થયા હતા। સમગ્ર ચોરીના બનાવ અંગે જાણ થતાં એન્જિનિયરિંગના સંચાલક અને શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી। શહેર પોલીસે કુલ 1,90,000 તેમજ અલગ અલગ સાધનોની ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે।